नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय कुहू। विद्यार्थी मित्रों, कुहू मां आपणे जोता हता पाठ बे, तेने ते उगशे। तो विद्यार्थी मित्रों, आपणे आव्या हता पाठ्यपुस्तक मां पेज नंबर 36 पर, फकरा ने आधारे बीजा फकरा नी खाली जग्या पूरो, एमां बीजो फकरो ब फकरो ब करीने जे फकरो छे ए आपणे आव्या हता। तो चलो विद्यार्थी मित्रों, जोईए आपणे ए फकरो। बजार माथी पतंग खरीद्या, दोरा खरीद्या, पतंग नी कन्ना, कन्ना तो न आवे, अहीं जोड़नी मिस्टेक छे, एटले शुं आवे, पतंग नी किन्ना, किन्ना बांधी, पतंग ने फूंकतू लगाव्युं, पतंग ने आकाश में चगाव्या, पतंग ने आकाश में दूर दूर सुधी जवा दीधा, आखो दिवस पतंग साथे खूब मजा करी, सांजे पतंग उतारी दीधा। जो विद्यार्थी मित्रों, आ फकरामां पण आपणने एवी ज रीते आपेलू छे के જ્યાં વાક્ય આવે છે ત્યાં પતંગ થી શરૂઆત કરેલી છે, તો આપણે પતંગ શબ્દ છે એની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે વાક્યને અર્થવાળું બને એ રીતે એનું સર્વનામ આપણે લગાવવાનું છે। તો બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા, તેની કન્ના, કન્ના નહીં પણ કિન્ના, તેની કિન્ના બાંધી, તેની એટલે કોની? તો કે પતંગની। તો વિદ્યાર્થી મિત્રો, પહેલી ખાલી જગ્યામાં લખો તેની, पतंग ने फूंकतू लगाव्युं, तेने फूंकतू लगाव्युं, तेने एटले कोने? तो के पतंग ने। तो बीजी खाली जग्यामां लखो तेने फूंकतू लगाव्युं, पतंग ने आकाशमां चगाव्युं, कोने आकाशमां चगाव्या? पतंग ने, तेने आकाशमां चगाव्या। तो लखो एमां तेने, તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, તેને કોને? તો કે પતંગને, પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા। તો અહીંયા લખો તેને, તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા। આખો દિવસ પતંગની સાથે ખૂબ મજા કરી, કોની સાથે? પતંગની સાથે। તો આખો દિવસ તેની સાથે ખૂબ મજા કરી, તેની એટલે કે કોની? તો કે પતંગની। તો અહીંયા લખો બીજી માં તેની, આ ખાલી જગ્યામાં લખો તેની, સાંજે તેને ઉતારી દીધા, તેને એટલે કોને? તો કે પતંગને ઉતારી દીધા। તો કે સાંજે તેને ઉતારી લીધા। સરસ, ચાલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પેજ નંબર 37 પર, ત્રણના જૂથમાં કામ કરો, આપેલા વાક્યો વાર્તામાંથી શોધો, જે શબ્દ બધા માટે વપરાય તેવો હોય તેની નીચે વાર્તામાં લીટી કરો, અહીં તે શબ્દ તથા તે શબ્દ કોના શાના માટે વપરાયો છે તે લખો। ક્રમ, વાક્ય, બધા માટે અને પાઠમાં કોના માટે વપરાયો છે આપણે લખવાનું છે। એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર, એમને બધા માટે છે, એમને એટલે બધા માટે। તો અહીં કોને? તો કે કુકડી ને ચણ વીણતા શીખવવામાં હોશિયાર, તો અહીંયા કુકડી છે, પાઠમાં કોના માટે છે? કુકડી માટે છે। એ ઉઠીને કુકડીની પાસે આવી, તો એ, એ બધા માટે છે, તો અહીંયા લખો એ, કોણ આવી હતી કુકડીની પાસે? સરસ, એ એટલે કોણ? તો કે કાબર આવી હતી, પાઠમાં કોના માટે આવી હતી? કાબર, તો અહીંયા લખો કાબર। ત્રીજું વાક્ય, અહીં જમીન પર આપણે રમીએ, તો આપણે છે બધા માટે છે, તો લખો અહીં આપણે, અને પાઠમાં કોના માટે છે? તો કે કુકડી અને તેની બહેનપણીઓ, તો લખો એમાં કુકડી અને બહેનપણીઓ।
આપણે શબ્દ છે શાના માટે વપરાયો છે તો કે કુકડી અને બહેનપણીઓ માટે। શું કામ છે તારે આવા શોખ કરીને? શું કે છે વિદ્યાર્થી મિત્રો કે શું કામ છે તારે આવા શોખ કરીને? તો તારે એ બધા માટે છે, તો અહીંયા લખો તારે। હવે કોને કહે છે? તો કે કુકડીને કીધું તું, તો એમાં લખો કુકડી। પાઠમાં તારે શબ્દ છે કોના માટે વપરાયો હતો આ વાક્યમાં? તો કે કુકડી માટે। મને કલગી ઉગે ન ઉગે તારે શું? તો કે મને અને તારે બે શબ્દ છે બધા માટે છે, તો મને અલ્પવિરામ તારે। ને પાઠમાં કોના માટે છે? તો કે કુકડી અને કાગડો, તો લખો કુકડી અલ્પવિરામ કાગડો। ત્યાર પછીનું વાક્ય, ત્યાં એણે શું જોયું? તો એણે શબ્દ છે બધા માટે છે, તો લખો અહીં એણે। કુકડો પાઠમાં કોના માટે વપરાયો છે? કુકડો, તો લખો ત્યાં કુકડો। સરસ, ચાલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી જોઈએ જૂથમાં કામ કરો રમત પાસિંગ ધ પાર્સલ। વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જૂથ બનાવી વર્તુળાકારે બેસવું। એક વિદ્યાર્થી ઢોલ કે અન્ય કોઈ સાધનની મદદથી સંગીત વગાડશે। આ દરમિયાન બધા વિદ્યાર્થીઓ એક બોલ કે ડસ્ટર કે કોઈ પણ વસ્તુ એકબીજાને પાસ કરશે। સંગીત વગાડનાર વિદ્યાર્થી સંગીત વગાડવાનું બંધ કરી દેશે। આ વખતે બોલ કે ડસ્ટર જેના હાથમાં હોય તે વિદ્યાર્થી બોલ કે ડસ્ટર આપનાર મિત્ર સાથે ઊભો થશે। તે પોતાના પરિવાર વિશે 5 વાક્ય બોલશે। તેનો મિત્ર તે વાક્યો ફરીથી બોલશે। દાખલા તરીકે નવીન કહે, મારી મમ્મીનું નામ સવિતા બહેન છે, મારા પપ્પાનું નામ ખાલી જગ્યા છે નિમિષા। તો નિમિષા શું કહે? આ નવીન છે, તેની મમ્મીનું નામ સવિતા બહેન છે, તેના પપ્પાનું નામ ખાલી જગ્યા છે। તમારે જે વ્યક્તિ બોલતો હોય એના પપ્પાનું નામ બોલ। પરિચય દરમિયાન પરિવારના જે સભ્યોનો પરિચય આપવામાં આવે છે તે વ્યક્તિના નામને બદલે તે, તેને, તેમને વગેરે જેવા શબ્દો આવે ત્યારે બધા વિદ્યાર્થીઓ તાળી પાડવાની રહેશે। ત્યારબાદ પહેલાની જેમ જ રમત આગળ વધારવી। એટલે શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનો પરિચય આપવા માટે ઉભો થાય તો એ વ્યક્તિ જે વાક્ય બોલે એની જગ્યાએ એનો જે સામે મિત્ર ઉભો હોય એને એ વાક્યમાં સર્વનામ લગાવી અને વાક્ય બોલવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે તો અત્યારે શાળાએ આવી શકતા નથી, જેથી કરી અને આપણે આ રમત છે એ જૂથમાં રમી શકીશું નહીં। ત્યાર પછી કીધું છે મોટેથી ગાવું। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? મોટેથી ગાવો। વાંદરા ભાઈ તો બોલે બોલે હુપ 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 હુપ, ઝાડ પાન ખાય તોડે તોડે હુપ 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 હુપ, આપણને ખાલી ગાવા માટે આપેલું છે। વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો। કાગડીએ પૂરી પગ નીચે દબાવી, કાગડાએ આંખ એકવાર ડાબા કાગડું તરફ અને બીજી વાર જમણા કાગડું તરફ ફેરવી, બંને કાગડુએ તરત જ પોતપોતાની પૂરી પગ નીચે દબાવી, પછી ચારે જણ જોર જોરથી કા કા ગાવા લાગ્યા। શિયાળ શિયાળવી શિયાળવું, એ ત્રણે કાન દાબીને ઊભી પૂંછડીએ ના થાય એટલે કે ઊભી પૂંછડીએ ભાગ્યા। કાગડો કાગડી અને કાગડું છે એ પગ નીચે પૂરી દબાવી અને ઊભા રહી ગયા, પછી શિયાળ શિયાળ અને પછી એ કા 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 એવો જોર જોરથી પોતાની અવાજ કરવા લાગ્યા, જેથી શિયાળ શિયાળવી અને શિયાળવું છે એ ત્રણે કાન દાબી એટલે કાનાડા હાથ રાખી, એને તો હાથ ના હોય પણ એક કાન બંધ કરી અને એ ઊભી પૂંછડીએ નાઠા એટલે કે ઊભી પૂંછડીએ ભાગ્યા। ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પેજ પર
कागड़ा परिवार ना सभ्यों ना नाम लखो। शू कहे विद्यार्थी मित्रों के कागड़ा परिवार ना सभ्यों ना नाम लखो तो के कोण कोण हतो तो के कागड़ो कागड़ी अने कागड़ू एना परिवार ना सभ्यों हता। पूरी कुटुंब ना सभ्यों ना नाम लखो तो के पूरी कुटुंब ना। हवे विद्यार्थी मित्रों पूरी कुटुंब ना सभ्यों तो पूरी बनावा माटे जे के पण वस्तु वपराय छे शू कहेवाय तो के एना सभ्यों कहेवाय। तो के घऊं नो लोट तेल मीठू अने पानी तो आ शू छे तो के पूरी कुटुंब ना सभ्यों छे। घऊं नो लोट तेल मीठू अने पानी ख्याल आवी गयो विद्यार्थी मित्रों। खोटो विकल्प छे को कागड़ो कागड़ी अने बन्ने कागड़ुओ जोर जोर थी गावा कागड़ो कागड़ी अने बन्ने कागड़ुओ जोर जोर थी गावा लागिया तो ये छे साचो ऑप्शन विकल्प छे। तो त्यां खरा ने निशानी करो अने पहेलो बे विकल्प छे एना पर क्रॉस आडी लीटी करी अने ए विकल्प ने छेकी नाखजो। एक ज आडी लीटी करवानी छे विद्यार्थी मित्रों पहेला बे विकल्प मां ने त्रीजा विकल्प ने बाजू मां खरा ने निशानी करवानी छे। सरस चलो ख्याल आवी गयो। त्यार पछी कीधुं छे हसो। शिक्षक कहे क्यों पक्षी झड़पथी उड़े छे। विद्यार्थी कहे जेने उतावळ होय ये। जो शिक्षक एवो प्रश्न पूछे छे के क्यों पक्षी छे ये झड़पथी उड़े छे तो विद्यार्थी छे केवो जवाब आपे छे के जेने उतावळ होय ये झड़पथी उड़े छे। त्यार पछी जोईए बाळ मित्रों लगभग सरखा चण तो पंखीओने खावा माटे न खातुं अनाज एटले चण। बिचारू एटले दुखी। ली एटले अली। भटकावू अथડાવું। રાજીના રેડ થવું ખૂબ ખુશ થવું। નિહાળવું ધારી ધારીને જોવું। પોરસાવું એટલે કે આનંદથી ઉભરાવું અથવા તો જુસ્સો ચડવો। ખીજ એટલે કે ચીડ અથવા તો ગુસ્સો। દી એટલે દિવસ। પાટી એટલે સ્લેટ। રડ એટલે જીદ અને હઠ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। આ છે લગભગ સરખા શબ્દાર્થ આપેલા છે। હવે શબ્દ પોટલી આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જુદા જુદા શબ્દો લખવાના છે તો લખો એમાં રંગ પતંગ અનંત સમડી પગલી કિનારી અંજલી કચરા પેટી કચકચાટ દરવાજો નગરજન। વ્યવસ્થા પ્રગતિ જાગૃતિ પ્રવૃત્તિ ખાટલો ઓટલો રોટલો અને ચોટલો। સરસ ચાલો લખાઈ ગયા વિદ્યાર્થી મિત્રો શબ્દ પોટલીમાં શબ્દો। સરસ ત્યાર પછી આપણને આપેલું છે તેને સાંભળે રે। હવે તમે આ પાઠમાં શું શીખ્યા કઈ પ્રવૃત્તિઓ શીખ્યા કઈ પ્રવૃત્તિ તમને ગમી ચિત્ર સંબંધિત કયું કામ આપણે કરેલું છે એ બધું જ તમને અહીં પૂછેલું છે જેનો તમારે તમારી રીતે જવાબ આપવાનો હોય છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। સરસ તો બાળ મિત્રો આજનો આપણો લેક્ચર છે જે અહીં પૂર્ણ થાય છે અને આજનો આપણો આ પાઠ બે છે તેને તે ઉગશે એ પાઠ પણ અહીં પૂર્ણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો પાઠ બે માં મેં તમને જે કંઈ પણ પાઠ્યપુસ્તકમાં પુરાવેલું છે એ તમારે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરી દેવાનું છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। સરસ તો હવે પછીનો પાઠ છે એ આવે હવે આપણે નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં જોઈશું।